જામકંડોડા ચિત્રાવણ ગામે વીજળી પડતા 7 પશુઓના મોત થતા ચિત્રાવણ ગામ શોકમય બંધ. મોતને બેઠેલા ગૌમાતાઓની અંતિમ વિધિ કરી દફન વિધિ કરાઈ. સમસ્ત ગામ લોકોએ અંતિમ વિધિ કરી. રાજકોટ જિલ્લાના જામકંડોડા તાલુકાના ચિત્રાવડ ગામે કાલે વરસાદી માહોલમાં ગામના ઘણ ઉપર વીજળી પડવાની દુર્ઘટનામાં 6 ગાયોના 1 ભેંસનું મોત થયું હતું. આ બનાવની જાણ થતાં જ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને ગામના સરપંચ તથા આગેવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના પગલે આજે ચિત્રાવડ ગામે તમામ ધંધા રોજગાર બંધ રાખી શોકમય બંધ પાડ્યો હતો. આ મૃત પશુઓનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ સમસ્ત ગ્રામજનોએ આ ગૌમાતાના અંતિમ દર્શન કરી અંતિમ વિધિ કરી હતી અને 6 એ ગૌમાતાની દફન વિધિ કરવામાં આવી હતી. આ સમય ઉપસ્થિત ગ્રામજનોમાં સ્વજન ગુમાવ્યા હોય તેનાથી પણ વધારે ગમગીની જોવા મળી હતી. આ અંતિમ વિધિ સમયે જામકંડોના મામલતદાર આરજી લુણાગરિયા, સરપંચ દાનભાઈ, રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય ભાવનાબેન ભૂત, સેજુલભાઈ ભૂત સહિતના અધિકારી આગેવાનો તેમજ ગામના ભાઈઓ તથા બહેનોએ હાજર રહી ભારે મને આ 6 ગૌમાતાને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પી હતી. મનસુખ બાલદા, જેડેસ ટીવી, જામકંડોડા. અમારા ગામમાં ધણ ઉપર જે વીજળી પડી છે એમાં અમારે 6 ગાયો અને 1 ભેંસના મોત થયા છે. અમને ખૂબ દુઃખ થાય છે અને આજે અમે સ્વયંભૂ ગામ બંધ રાખ્યું છે અને જ્યાં સુધી અમારી ગાય માતાની વિધિ ન પતે ત્યાં સુધી અમે સ્વયંભૂ બધા એ ગામ બંધ રાખ્યું છે અને ખૂબ દુઃખની લાગણી છે કે અમારે આ ગાય માતાએ અમારા જે ગામ ઉપર આફત આવી છે એમના ઉપર લઈ અને પોતે ચીર વિદાય લીધી છે અને અમે ગામ વતી બધા જ એમને ખૂબ ખૂબ આપીએ છીએ કે અમારી જે ઉપર પ્રકોપ હતો એ ગાય માતાએ ઓરી લીધો છે અને અમે બધા જ ગામ વતી હું અને મારા ગામ વતી અમે ગાયોને ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ આપીએ છીએ કે એમને ઈશ્વર ખૂબ શાંતિ આપે અને એમને આત્માને શાંતિ આપે એવું બધા વતી હું આપું છું. અને સરકારશ્રીને કહેવા માંગુ છું તમારા મીડિયા માધ્યમથી કે સરકારશ્રી આ લોકોને અમારા ખેડૂત ભાઈઓની જે જે ગાયો ગઈ છે એમને પૂરી સહાય